નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. માગરોળ મામલતદાર કચેરીમાં જીવસાન રૂમમાં શોર્ટ સર્કિટ થઈ. લુણાવાડાના મોતીબાગ પાર્ટી પ્લોટ પર સરકારી યોજના પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી દેશી ગાય માટે માહિતીનો સેમિનાર યોજાયો. રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં વાયરલ રોગચાળો વકળ્યો. વિજાપુર દિવા સ્વપ્ન ફિલ્મનો પ્રીમિયમ શોનો કાર્યક્રમ યોજાયો. રાજપીપળામાં ભારે વરસાદમાં સ્ટેશન રોડ અને વડિયા પેલેસ રોડ પરના બે કોટની દિવાલો ધરાશાયી. ધાનેરા તાલુકાના ડેઢા ગામે સધી માતાના મંદિરે રક્તદાન કેમ્પ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજના સલાલ સાપર રોડ ઉપર એક્ટિવા ઉપર વિદેશી દારૂ વેચતા ઈસમને 6 બોટલ વિદેશી દારૂ સાથે પ્રાતિજ પોલીસે ઝડપી પાડ્યો હતો. બે પુખ્ત વયના પતિ પત્નીની જેમ જીવવાનું નક્કી કરે તો પરિવાર દખલ કરી શકે નહીં. મુસ્લિમ મહિલાઓએ ખાટલા મૂકીને કાવડિયાઓનો રસ્તો રોક્યો. ભાજપના નેતાના ફાર્મ હાઉસમાં દેહ વેપારનો આરોપ. પોલીસે 6 સગીરાને છોડાવી 73ની ધરપકડ. વિકી કૌશલ અને કેટરીના કેફને મળી મોતને ઘાટ ઉતારવાની ધમકી. કેસ નોંધાયો. 5 વર્ષ દરમિયાન મેં મારી ફરજો મારી શેષ ક્ષમતા મુજબ નિભાવી છે. રામનાથ કોવિંદ. દ્રૌપદી મુર્મુ બન્યા દેશના 15મા રાષ્ટ્રપતિ. સીજેઆઈ રમણાએ લેવડાયા શપથ. દુનિયામાં કોઈ ન્યાયતંત્ર ભારત જેવું આઝાદ નથી. કેન્દ્રીય કાયદા મંત્રી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગોળવાડા ગામમાં 5 હેક્ટર જમીનમાં મફળીમાં દવાના કારણે મફળીનો પાક બળીને ખાક થઈ જવા પામ્યો છે. મફળીમાં જીવજંતુના કારણે સકેત કંપનીની દવા મફળીમાં નાખી હતી. ત્યારબાદ બીજા જ દિવસે ઊભો પાક બળીને ખાક થઈ ગયો હતો, જેને લઈને ખેડૂત દ્વારા કંપનીમાં જાણ કરી હતી, પણ કંપની દ્વારા યોગ્ય જવાબ મળ્યો ન હતો. જો કે ખેડૂતે નુકસાનીનું વળતર મેળવવા સરકાર પાસે માંગ કરી છે. રાજપીપળા નગરપાલિકાના કર્મચારીઓ હાથમાં મોજા બૂટ પહેર્યા વગર ડીટીટી પાવડરનો છંટકાવ કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ટેકનોલોજીના યુગમાં ગુજરાત પોલીસ આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ થઈ રાજ્યના નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે સક્ષમ બને અને તે આશયથી રાજ્યમાં પોલીસની કામગીરીને ઓનલાઈન કરવા માટે ઈ ગુજકો પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રાજસ્થાન બોર્ડરે આવેલા ઘેડ ગામમાં પાણી પુરવઠા દ્વારા આશરે 5 લાખની આજુબાજુ બજેટની પાણીની ટાંકી મંજૂર કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા 2 વર્ષથી પાણીની ટાંકીનું કામકાજ ધીમી ગતિએ થતું હોવાથી કામ શરૂ કર્યાના 2 વર્ષથી પણ વધુ સમય વીત્યા હોવા છતાંય ટાંકીનું કામ આજે પણ ખોરંભે છે, જ્યારે ઘેડ ગામમાં પાણીની એકમાત્ર ટાંકી છે જે હાલ જર્જરિત હાલતમાં છે અને મોટી દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિમાં હોવાથી નવીન ટાંકીનું કામકાજ ઝડપથી પૂર્ણ કરવા ગામ લોકોની માંગ છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના વેડચા ગામેથી 7 ફૂટ લાંબો મગર ઝડપાયો. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.